नमस्कार विद्यार्थी मित्रों, हूँ कांति ठक्कर फ्रॉम बायोनियर स्कूल, विषय गणित धोरण 7। पूर्णांक संख्याओं में आज आपणे आगळना वीडियो में आपणे वीडियो नंबर 8 में आपणे पूर्णांक संख्याओना सरवाळा विषयना गुणधर्मो शीख्या हता। आज आपणे पूर्णांक संख्याओना गुणाकार विषयना गुणधर्मो शीखवाना छे। तो के पूर्णांक संख्याओना गुणाकार विषेना गुणधर्मो। पूर्णांक संख्याओना गुणाकार विषेना गुणधर्मो, કાલે આપણે સરવાળા વિશેના ગુણધર્મો શીખ્યા હતા આગળના વિડીયોમાં। તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોમાં કાલે સમરૂપતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, સરવાળા માટેની તટસ્થ સંખ્યા, આ બધા જ સરવાળા વિશેના ગુણધર્મો શીખ્યા હતા। આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો શીખવાના છીએ। એમાં પહેલો ગુણધર્મ છે ગુણાકાર વિશે સમરૂપતા। गुणाकार विषे समृद्धता। समृद्धता विषे काले चर्चा करी थी अगलना वीडियो में। तो गुणाकार विषे में समृद्धता, गुणाकार विषे समृद्धता में जो उदाहरण थी आपणे आगळ वधीशुं, तो के एक्जाम्पल थी ज्यारे कोई કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોમાં, તો પહેલા આપણે જોઈએ અહીંયા કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ, એટલે કે 5 × 3, 5 × 3 એટલે 5 તરી કેટલા થાય છે? 15 થાય છે। હવે આપ જ્યારે પૂર્ણાંક ગુણાકાર વિશે સમૃદ્ધતા છે, પહેલા નિયમમાં આપણે જયારે ગુણાકાર કરીએ છીએ તો 5 × 3 = 15। હવે કોઈ પૂર્ણાંક સંખ્યા વિશે કરવા હોય તો પહેલા તો આપણે એક ચાર્ટ છે અહીંયા કે જે નિશાની વાળો ચાર્ટ છે, તો એને બરાબર ધ્યાનથી જોઈ લઈએ। તો કે એક માઇનસ અહીંયા ધ્યાન આપીશું, તો કે જો અહીંયા એક માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ, એટલે કે જો એક ઋણ સંખ્યા હોય ગુણ્યા ઋણ હોય તો જવાબ મળે છે આપણને, શેમાં મળે છે? ધનમાં મળે છે। જ્યારે એક ઋણ હોય નિશાની વચ્ચે ગુણાકારની હોય અને પછી ધન હોય, એટલે કે અહીંયા ઋણ ગુણ્યા ધન તો બરાબર પરિણામ છે, એ શું મળે છે? ઋણ મળે છે। ઓકે, હવે આગળ જોઈએ કે ધન આગળ હોય, ધન ગુણ્યા ઋણ હોય, એટલે કે ધન ગુણ્યા ઋણ હોય તો પણ પરિણામ મળે છે, ઋણ મળે છે। અને બંને ધન હોય, ધન ગુણ્યા ધન બરાબર ધન ગુણ્યા ધન તો પરિણામ શું મળે છે? ધન મળે છે। તો અહીંયા આ બરાબર ચાર્ટને જોઈ લેજો કે જે ચાર્ટ આમાં ગુણાકારના ગુણધર્મોમાં બહુ ઉપયોગી છે, અને આને બરાબર ધ્યાનથી યાદ રાખજો કે જે તમને બહુ ઉપયોગી થશે। ફરીથી એકવાર, ઋણ ગુણ્યા ઋણ બરાબર ધન, એટલે કે ઋણનો ગુણાકાર ઋણ જોડે કરવામાં આવે તો પરિણામ ધન મળે છે। જ્યારે ઋણ ગુણ્યા ધન બરાબર ઋણ, એટલે કે એક ઋણ હોય વચ્ચે નિશાની ગુણાકારની હોય બીજું ધન હોય તો જવાબ મળે છે ઋણમાં મળે છે। ધન ગુણ્યા ઋણ બરાબર ઋણ, એટલે કે એક ધન ગુણ્યા ઋણ બરાબર જવાબ ઋણ, બંને ધન હોય તો જવાબ ધનમાં મળે છે। તો હવે 5 × 3 = 15। હવે પૂર્ણાંક સંખ્યા માટે લઈએ, પૂર્ણ સંખ્યા, તો ઋણ 5 × 3। હવે ઋણ 5 છે, ગુણ્યા છે,
धन ત્રણ છે તો ઋણ ગુણ્યા ધન બરાબર જવાબ શું મળશે આપણને ઋણ માં મળશે તો 5 દરી કેટલા થશે 15 થશે ચલો ખબર પડે છે હજી એક વધારે એક્ઝામ્પલ થી ચાલીએ ઋણ 3 ગુણ્યા ઋણ સોરી ઋણ 4 ગુણ્યા ઋણ 3 અહીંયા જુઓ ઋણ ગુણ્યા ઋણ બરાબર ધન એટલે કે જવાબ આપણને ધનમાં મળશે 4 ગુણ્યા 3 કેટલા થશે 12 થશે તો જવાબ 12 આવે છે તો ગુણાકાર વિશે સંવૃત્તામાં નિયમ છે જો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો તેનું પરિણામ આપણને શું મળે છે પૂર્ણાંક સંખ્યા મળે છે તો અહીંયા નિયમ લખી શકે સંવૃત્તા માટેનો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે આવે તો પરિણામ પૂર્ણાંક સંખ્યા જ મળે છે તો આ ગુણાકાર વિશે સમૃદ્ધતામાં આ ગુણાકારનો સમૃદ્ધતા વિશેનો નિયમ છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે તો અહીંયા એક ગુણધર્મ પૂરો થાય છે બીજા નંબરનો ગુણધર્મ છે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ તો ગુણાકાર બીજા નંબરનો ગુણધર્મ છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મમાં બીજા નંબરનો છે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ આપણે ઉદાહરણથી એની શરૂઆત કરીશું એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈએ ક્રમ આપણે આગળના વિડીયોમાં સરવાળા વિશેના ગુણધર્મમાં ક્રમનો ગુણધર્મ શીખી ચૂક્યા છીએ અહીંયા ગુણાકાર માટે છે તો કે 3 × 4 = 12 થાય છે હવે હું આના ક્રમ બદલી દઉં છું એટલે કે 4 આગળ લઈ દઉં છું અને 3 પાછળ લઈ જાઉં તો પરિણામ કેવું મળે છે સરખું મળે છે ચાલો એક બીજું એક્ઝામ્પલ થી લઈએ તો કે √4 × ધન 5 હવે √ × ધન પછાઈ જાવ √ × ધન પરિણામ શું છે ઋણ છે 4 × 5 એટલે કે 20 થશે હવે આનો ક્રમ બદલી દો ક્રમ બદલી દો એટલે કે 5 ને આગળ લઈ દો છું √5 તો ધન × ઋણ = ઋણ જવાબ ઋણમાં મળશે તો અહીંયા પણ પરિણામ સમાન મળે છે તો આનો નિયમ છે તો હવે આનો નિયમ લખીશું આપણે કોઈ પણ બે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો આવે તો તેનું પરિણામ સરખું
મળે છે. અહીંયા આપણે ક્રમના ગુણધર્મમાં જોયું કે 3 × 4 = 12 અને 4 × 3 કરો તો પણ જવાબ પરિણામ સરખું મળે છે. તો નિયમ છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો એનું પરિણામ આપણને સરખું મળે છે. અહીંયા આપણે બે ગુણધર્મ શીખ્યા છીએ. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. હવે ત્રીજા નંબરનો એનો ગુણધર્મ છે શૂન્ય વડે ગુણાકાર. શૂન્ય વડે ગુણાકાર તો એનો નિયમ છે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો તેનું પરિણામ આપણને શૂન્ય મળે છે. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો પરિણામ શૂન્ય જ મળે છે. કોઈ પણ શૂન્ય વડે ગુણાકાર કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો પરિણામ શૂન્ય જ મળે છે. એક્ઝામ્પલ થી રહીએ તો કે 3 × 0 = જવાબ શું મળે છે? શૂન્ય જ મળે છે. કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર શૂન્ય સાથે તમે કરશો તો આપણને પરિણામ એનું શું મળશે? શૂન્ય મળશે. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં જોઈએ તો આપણે કોઈ ઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો શું કરવાનું છે? ઋણ પૂર્ણાંક સંખ્યા હોય અને એનો ગુણાકાર જો શૂન્ય સાથે કરવામાં આવે તો પણ પરિણામ આપણને શું મળશે? શૂન્ય મળશે. એટલે કે ઋણ 3 × 0 તો પણ પરિણામ શું મળશે? ઋણ સંખ્યા મળે છે. સોરી, 3 × 0 = 0. બીજી કોઈ એક્ઝામ્પલ લઈએ કે 0 × 9 તો પણ આનું પરિણામ શૂન્ય જ મળશે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય અને એનો ગુણાકાર જો શૂન્ય સાથે કરવામાં આવે છે તો પરિણામ આપણને શું મળે છે? શૂન્ય જ મળે છે. આગળ જોઈએ કે 10 × 0 = 0 તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરવામાં આવે તો એનું પરિણામ આપણને શૂન્ય જ મળે છે. હવે આગળ જોઈએ ચોથા નંબરનો એનો ગુણધર્મ છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા, તો આગળ આપણે સરવાળા માટે પણ તટસ્થ સંખ્યા શીખી ચૂક્યા છીએ. તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા હતી શૂન્ય, તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કેવી છે? એક્ઝામ્પલ થી જોઈએ તો અહીંયા જુઓ, ઉદાહરણ તરીકે 3 નો ગુણાકાર 1 જોડે કરવામાં આવે છે.
लेकिन त्रण नो गुणाकार जो आप एक जोड़े कर तो त्रण गुणिया एक एट त्रण एका त्रण जवाब शू मे एनी ए पूर्णांक संख्या ज मळे छे। बीजी कोई पूर्णांक संख्या लईए एटले कि ऋण पांच गुणिया एक लईए, ऋण पांच गुणिया एक। अहीं ऋण छे, अहीं धन छे, आगळना चार्टमां जोई लिया, आगळना चार्टने फरीथी याद कर लईए कि ऋण गुणिया धन तो जवाब ऋण मळवानो छे अने पांच एका पांच एटले के अहीं कोई पण पूर्ण गुणांक संख्या नो गुणाकार एक साथे करवामां आवे छे तो परिणाम आपणने एनी तेनी तेज पूर्णांक संख्या मळे छे। आगळ जोईए ऋण दस गुण्या एक तो पण परिणाम शुं मळे छे, ऋण दस मळे छे। ऋण गुण्या धन बराबर जवाब छे ए ऋण छे। हवे आगळ जोईए एक गुण्या ऋण चार, धन गुण्या ऋण तो जवाब मळशे ऋण चार एका चार। तो गुणाकार माटेनी तटस्थ संख्यामां नियम छे के जो कोई कोई पण पूर्णांक संख्यानो गुणाकार एक साथे करवामां आवे तो तेनुं परिणाम तेनी तेज पूर्णांक संख्या मळे छे। तो एनो नियम लखी दईए आपणे अहींया के कोई पण पूर्णांक संख्यानो कोई पण पूर्णांक संख्यानो गुणाकार एक साथे करवामां आवे आवे तो परिणाम तेनी तेज पूर्णांक संख्या मळे छे। तो कोई पण पूर्णांक संख्यानो गुणाकार एक साथे करवामां आवे तो परिणाम तेनी तेज पूर्णांक संख्या मळे छे। तो आम एक ए एक ए गुणाकार माटेनी तटस्थ संख्या छे। तो आम एक ए गुणाकार माटेनी तटस्थ संख्या छे, ज्यारे शून्य ए सरवाळा माटेनी तटस्थ संख्या छे। अहीं आपणे चार नियमो भण्या, हवे पांचमा नंबर नो नियम छे गुणाकार माटे जूथनो गुणधर्म। तो गुणाकार माटे जूथनो गुणधर्म आपणे जूथना गुणधर्ममां सरवाळा આગળમાં શીખી ચૂક્યા છીએ। આપણે આગળ સરવાળામાં જૂથનો ગુણધર્મ ભણી ચૂક્યા છીએ તો અહીંયા ગુણાકાર માટે પણ જૂથનો નિયમ છે। ઉદાહરણથી એની શરૂઆત કરીએ, કોઈ પણ ત્રણ સંખ્યા માટે વિચારીએ। એક્ઝામ્પલ તરીકે હું અહીંયા સંખ્યા લઉં છું બે ઋણ ત્રણ અને ચાર। આ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ છે અને ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે વિચારીએ તો અહીંયા જોઈએ કે ત્રણ સંખ્યાઓમાં આ ત્રણ સંખ્યાઓ છે એમાંથી આપણે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવીએ, એટલે કે આ બે સંખ્યાઓનું અહીંયા જૂથ બનાવી દઈએ, એટલે કે બે ગુણ્યા ઋણ ત્રણ કરી દઈએ। ઓકે, અહીંયા બે ગુણ્યા ઋણ ત્રણ એવું કરી દઈએ। બરાબર છે, અને ગુણ્યા અંદર ત્રીજી સંખ્યા એમાં ગુણી દઈએ।
હવે અહીંયા જોઈએ તો મોટો કૌંસ છે, બે ગુણ્યા ઋણ ત્રણ, બે એટલે ધન છે, અહીંયા ગુણાકારની નિશાની છે, અહીંયા ઋણ છે. જો ધન ગુણ્યા ઋણ હોય તો બે ગુણ્યા ત્રણ એટલે જવાબ શું મળે છે આપણને, છ મળે છે. પણ ધન ગુણ્યા ઋણ એટલે ઋણ છ મળે છે અને અહીંયા ગુણ્યા ચાર, બરાબર છે. માઇનસ ગુણ્યા ચાર, માઇનસ છ ગુણ્યા ચાર એટલે માઇનસ ચોવીસ જવાબ મળે છે, ઋણ ચોવીસ. હવે આની આ સંખ્યા માટે બીજી કોઈ બે સંખ્યાનું જૂથ બનાવીએ, એટલે કે બીજી બે સંખ્યામાં લઈએ. ધારો કે હવે બે અને ત્રણ નું જૂથ, ઋણ ત્રણ નું જૂથ બનાવીએ તો બે અને ચાર નું જૂથ બનાવીએ. તો બે ગુણ્યા ચાર ગુણ્યા અંદર ઋણ ત્રણ ને ગુણી દઈએ. હવે અહીંયા જોઈએ, બે ગુણ્યા ચાર એટલે બે ચોક આઠ, આઠ ગુણ્યા ઋણ ત્રણ, અહીંયા ધન છે, અહીંયા ઋણ છે, એક ધન છે એક ઋણ છે, તો પરિણામ છે એ ઋણ મળવાનું છે. આઠ ગુણ્યા ત્રણ એટલે આઠ તરી ચોવીસ, અહીંયા પણ માઇનસ ચોવીસ, અહીંયા પણ માઇનસ ચોવીસ. તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ છે કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ એમાં કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમાં ત્રીજી સંખ્યા વડે ગુણવામાં આવે, ત્રીજી પૂર્ણાંક સંખ્યા વડે ગુણાકાર કરતા દરેક વખતે પરિણામ કેવું મળે છે, સરખું મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો છે એ જૂથનો ગુણધર્મ છે. આગળ હું તમને નિયમ લખાવું છું, હાલ આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે જૂથના ગુણધર્મનો નિયમ લખી દઈએ. કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ તેમાં તેમાંથી બે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેમાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા વડે ગુણવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. આગળ આપણે ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ એને એક્ઝામ્પલ થી સમજ્યા છીએ, અને અહીંયા એનો નિયમ છે કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ તેમાંથી બે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેમાં ત્રીજી પૂર્ણાંક સંખ્યા વડે ગુણવામાં આવે તો પરિણામ દર વખતે કેવું મળે છે, સરખું મળે છે. અને હવે આના માટે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મમાં છેલ્લો ગુણધર્મ છે વિભાજનનો ગુણધર્મ. વિભાજનના ગુણધર્મમાં આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ છીએ. તો
गुणाकार नु सरवाळा पर विभाजन थाय छे। गुणाकार नु सरवाळा पर विभाजन थाय छे। तो एक्जाम्पल थी समझीशु अहीं के एक्जाम्पल लईए। एक 16 × 10 + 2। હવે આનું વિભાજન ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવું હોય તો કેવી રીતે? અહીંયા કેટલા છે? 16 છે, અહીંયા ગુણ્યા છે, અહીંયા કૌંસમાં 10 + 2 છે। તો હવે 16 × 10 + 2 એટલે કે 16 નો ગુણાકાર છે, અહીંયા 10 જોડે કરવાનો છે, એટલે કે 10 × 16। અહીંયા જે નિશાની છે એ નિશાની મૂકવાની છે, અને અહીંયા 16 નો ગુણાકાર કોની જોડે કરવાનો છે? 16 × 2। આ જે કર્યું છે ને એને કહેવાય છે ગુણાકારનું સરવાળા પર વિભાજન। હવે આગળ જોઈએ, એક્ઝામ્પલ ચાલીએ, બીજા એક્ઝામ્પલ ચાલીએ। તો હવે બીજી કોઈ સંખ્યા માટે જોઈએ, તો √2 × 4 + 5। ઓકે, ધ્યાન અહીંયા આપ્યું છે બરાબર કે √2 × 4 + 5 કેટલા થશે? 4 + 5 એટલે કે 9 થશે। હવે √ × ધન કેટલા થશે? 2, એક ઋણ છે એક ધન છે, જવાબ કે ઋણમાં આવતી 2 × 9 એટલે કે પરિણામ મળે છે આપણને √18 મળે છે। ઓકે, હવે આ સંખ્યાનું હું અહીંયા શું કરું છું? ગુણાકારનું સરવાળા પર વિભાજન કરું છું, એટલે કે આ -2 નો ગુણાકાર 4 જોડે કરું, −2 × 4। અહીંયા જે નિશાની છે એ તમે અહીંયા નિશાની મૂકી શકો છો। અહીંયા હવે −2 નો ગુણાકાર 5 જોડે કરીશું, ચલો। ઓકે, હવે આગળ જોઈએ, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, બરાબર છે? અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, જવાબ એ આપણને કેવો મળે છે? જવાબ આપણને કેવો મળશે? ઋણ મળશે, તો √8 થશે। અહીંયા નિશાની પ્લસની છે, તો અહીંયા જોઈશું એકવાર ફરીથી, √ × ધન 2 × 5 એટલે કેટલા મળે છે આપણને? √10 મળે છે। હવે બંનેમાં જુઓ, આગળ આપણે શીખી ચૂક્યા છીએ, અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, વચ્ચે પ્લસની નિશાની છે, પ્લસની નિશાની છે, ગુણાકારની નિશાની નથી, બરાબર? ધ્યાન આપીજો, ગુણાકારની નિશાની હોત તો પ્લસ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાત ને, આપણે આગળ હમણાં ચાર્ટમાં શીખ્યા છીએ, પણ અહીંયા પ્લસ નિશાની છે તો આવું નહીં થાય। અહીંયા શું છે? માઇનસ છે, માઇનસ છે, સરખી નિશાની વાળો, જે આગળના આપણે વિડીયોમાં ચાર્ટ શીખ્યા છીએ, સરખી નિશાની વાળો ચાર્ટ છે। તો અહીંયા માઇનસ ગુણ્યા અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે, તો સરખી સંખ્યા હોય, નિશાની હોય, તો પ્રક્રિયા શેની છે? સરવાળાની છે। તો 8 અને 10 નો સરવાળો થશે 18 થશે, અને સરખી નિશાની મૂકી દેવાની છે। જો અહીંયા બંનેનું પરિણામ કેવું આવે છે? સરખું આવે છે। તો આમ આપણે લખવું હોય તો માટે લખવું હોય માટે લખવું લખી શકાય કે −2 × 4 + −2 × 5 આવું થાય છે। આનું પરિણામ અને આનું પરિણામ બંને સરખું મળે છે, એટલા માટે એવું કહી શકાય છે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો।